साबरकांठा जिला शिक्षण अने तालीम भवन ईडर खाते साबरकांठा जिला नो केरवणी इतिहास लेखन संदर्भ कार्यशाला योजाई। बीआरसी सीआरसी आचार्यो शिक्षकों प्रोफेसरो प्राथमिक आचार्यो ए उत्साहपूर्वक भाग लई समूह चिंतन मनन कर्यु। ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતાઓ તજજ્ઞ શિક્ષકો અગ્રણીઓના સહકાર થકી બાળકો માટે સ્થાનિક સાહિત્ય નિર્માણ સર્જન કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું છે, જેના ભાગરૂપે આજે તારીખ 3 જૂન 2020 રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે સાબરકાંઠા જિલ્લાના કેરવણી ઇતિહાસ લેખન અંગે પ્રાથમિક સંદર્ભમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી। આ કાર્યશાળામાં વીઆરસી સીઆરસી આચાર્યશ્રી માધ્યમિક શિક્ષકો પ્રોફેસરો આચાર્યશ્રીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સાહિત્ય નિર્માણ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું। સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં આમંત્રિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સારા કોલેજમાં ભણતા બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે પોતાના જિલ્લાનો સાંસ્કૃતિક વારસો જાળવવા માટે ઉપયોગી એવી લોકકથાઓ મેરાઓ લોકગીતો સાંસ્કૃતિક તહેવારો નદીઓ પહાડો પર્વતો દંતકથાઓ જિલ્લાના ગૌરવવંતા ઇતિહાસ અને જિલ્લાની પ્રગતિ ઐતિહાસિક ઘટનાઓ વિશિષ્ટ વ્યક્તિઓને જાણી અને તેમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુસર સ્થાનિક સાહિત્યનું નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ પુસ્તક નિર્માણમાં સમાયેલો છે। એટલું જ નહીં, આમ જનતાને પણ જાણકારી મળી રહે તેમજ લોકોના જનરલ નોલેજમાં વધારો થાય તેવો ભાવ રહેલો છે। બાળકોમાં પણ કાવ્ય સર્જન સાહિત્ય સર્જન ગુણ ખીલે તે હેતુ પણ સમાવાયેલો છે। ગ્રામ્યથી માંડી શહેર તરફ રહેણીકરણની વહીવટીતંત્ર અને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણ યોજનાઓ થકી માનવીએ પોતાના પરિવાર ગામમાં બદલાવ લાવીને જે સફળતા મેળવી છે તેની સાફલ્ય ગાથા સાહિત્ય સ્વરૂપે પ્રગટે તે ભાવ આ સાહિત્યમાં સમાયેલો છે। આ કાર્યશાળાને સંબોધતા નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મસારે જણાવ્યું હતું કે પ્રદેશની લાક્ષણિકતાઓ કલા સંસ્કૃતિ લોકજીવન સાહિત્ય નિર્માણ થકી ચિરંજીવ સચવાય છે અને ભાવિ પેઢીને તે જાણવા મળે છે કે પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને આજે કેવો બદલાવ આવ્યો છે તેની તુલના સાથે પ્રગતિ અને પ્રતીતિ થાય, ગામ સમાજ રાષ્ટ્ર તેમજ નૂતન વિચારોને ચિંતન થાય તે પણ આજના સમાજની માંગ છે। સારા પુસ્તકો નિર્માણથી સમાજને દિશા નિર્દેશ કરે છે। આ કાર્યશાળામાં ઉપસ્થિત શિક્ષકો મંથન કરી નવું નિર્માણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ડાયટ ઇડરના પ્રાચાર્ય શ્રી પૂરણિયાએ સૌને આવકારી કાર્યશાળાની ભૂમિકા આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને સેવાવૃત્તિ ધરાવતા માનવીનો પ્રદેશ છે અને અહીં શિક્ષકોની મોટી ફોજ છે। અહીંના સારસ્વતોની આ પુસ્તક નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા રહેવાની છે। આખા રાજ્યમાં આપણું સાહિત્ય ઉત્તમ રહે, લોકો પ્રેરણા લે તેવું બની રહે તેમાં આપ સૌનો સાથ સહકાર પાયાના પથ્થર સમાન છે। આ પ્રસંગે જીઈસીઆરટી ગાંધીનગરના ડૉક્ટર ભાર્ગવ ઠક્કરે જણાવ્યું હતું કે ઐતિહાસિક વાતો દંતકથાઓ મેરાઓ વિરલ વ્યક્તિત્વ મહાપુરુષોનું યોગદાન નવી પેઢીના બાળકોમાં એક નવી ઉર્જાનો સંચાર કરશે એવી મને શ્રદ્ધા છે। આ પ્રસંગે અરવલ્લીના પ્રાચાર્ય અને એનડી પટેલ જિલ્લાના ઇતિહાસ અને નિર્માણ કાર્ય અંગેની ભૂમિકા આપી હતી અને જિલ્લાની પ્રકૃતિ અને વન તેમજ સંસ્કૃતિની નોખી અને નિરાલી છે। આદિજાતિ વસ્તીના રીતરિવાજો રહેણીકરણની આકર્ષણના કેન્દ્રો સમાન છે તે ઉજાગર થાય તેમાં સાહિત્ય અને લોકગીતો પરંપરા રીતરિવાજો મેરાઓ ભક્તિભાવ શ્રદ્ધા આસ્થા આંખે ઉડીને વર્ગે આવી છે તેનું દસ્તાવેજીકરણ એ જરૂરી અને આહલાદક છે। આ કાર્યશાળામાં મેડિટેશન પ્રાર્થના ગીત રજૂ કરીને કાર્ય પ્રારંભ કર્યો હતો અને એક દિવસીય સમૂહ ચિંતન મનન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયટના શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત શિક્ષકો અંદાજે 50 જેટલા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ચેનેસ ટીવી, સાબરકાંઠા।